ગુજરાત નર્મદા નદીના કિનારે એક આશ્રમ બનાવવાનો હતો. ત્યાંના સ્થાનિક ગુજરાતી બાપુ આજુબાજુના વિસ્તારમાં એક સાચા સંત તરીકે ઓળખાઈ રહ્યા છે. તેમની ઈચ્છા હતી કે મા નર્મદાના પરિક્રમા કરવા ઈચ્છતા ભક્તોને કોઈ તકલીફ ન પડે અને એક આશ્રય સ્થાન મળી રહે તેવી શુભ ભાવનાથી તેઓ જમીન શોધી રહ્યા હતા. ગરુડેશ્વરના વાસણા ગામના સરપંચ વિક્રમભાઈ તડવીને આ વાતની માહિતી મળી. તેઓ સામાન્ય જીવન જીવતા હોવા છતાં અને પોતાનું રહેવાનું મકાન એટલું સારું ન હોવા છતાં તેવા સમયે તેમણે ઉદારતા દાખવી. એમણે ગુજરાતી બાપુનો સંપર્ક કરી નર્મદા નદીના કિનારે આશ્રમ બનાવવા માટે 2 એકર જમીન બાપુના ચરણે ધરી દીધી. ત્યારે આજના સમયમાં આવા ભગીરથ ઋષિ જેવા માણસ કળિયુગમાં મળવા અશક્ય છે. આવો આપણે તેમના દ્વારા કરવામાં આવેલ ભૂમિપૂજન નિહાળીએ. સરપંચ બાપુ જોડે ઉભા રહો, તમે ઉપર છો. ઓમ દીનદયાલ દાદાળ દીનદયાળ ભૂમિષ્ઠ નિજન નિરાકાર કાશી કોટવાલે ઉજંતે રાજા શ્રી કાલ ભૈરવ મહારાજ એક બોધી પણ સ્વરૂપ્યાગિલ મહો જ્યોતિ જ્યોતિ નવે સૂર્ય સૂર્ય જ્યોતિ જ્યોતિ સ્વા હાથ લગાવો. ઓમ બોધી પાય જ્યોતિ જ્યોતિ નવે સૂર્ય સૂર્ય જ્યોતિ જ્યોતિ સ્વા બોલી શ્રી કાલ ભૈરવ મહારાજ. બેન ગાઓ કે દીવડા જગ માગ જગ માગ થાય, કે દીવડા જગ માગ જગ માગ થાય, કે આરતી ભૈરવ નાથની થાય. દીવડા જગ માગ જગ માગ થાય, કે આરતી મેલડી માની થાય, આરતી મેલડી માની થાય. દીવડા જગમગ જગમગ થાય, કે દીવડા જગમગ જગમગ થાય, કે માડી હું તો લાવી બાજોઠની જોડ, કે માડી હું તો લાવી બાજોઠની જોડ, કે માડી તમે બેસો તો આનંદ થાય. મેલડીમાં બેહો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય, કે દીવડા જગમગ જગમગ થાય, કે આરતી ભૈરવનાથની થાય, આરતી ભૈરવનાથની થાય. દીવડા જગમગ જગમગ થાય, કે દીવડા જગમગ જગમગ થાય.
માડી હું તો લાવી ફૂલડાનો હાર કે માડી હું તો લાવી ફૂલડાનો હાર કે માડી તમે પેરો તો આનંદ થાય મેલડીમાં પેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય કે દીવડા જગમગ જગમગ થાય કે આરતી મેલડી માની થાય આરતી ભૈરવનાથ દાદાની થાય દીવડા જગમગ જગમગ થાય કે દીવડા જગમગ જગમગ થાય કે દાદા હું તો લાવી બાજોઠની જોડ કે દાદા હું તો લાવી બાજોઠની જોડ કે દાદા તમે બેહો તો આનંદ થાય ભૈરવનાથ બેસો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાત દીવડા જગમગ જગમગ થાત આરતી ભૈરવનાથ દાદાની થાય આરતી ભૈરવનાથ દાદાની થાય દીવડા જગમગ જગમગ થાય કે દીવડા જગમગ જગમગ થાય કે આરતી મેલડી માની થાય આરતી મેલડી માની થાય દીવડા જગમગ જગમગ થાય કે દીવડા જગમગ જગમગ થાય કે આરતી ભૈરવનાથ દાદાની થાય આરતી ભૈરવનાથ દાદાની થાય દીવડા જગમગ જગમગ થાય કે દીવડા જગમગ જગમગ થાય કે આરતી મેલડી માની થાય આરતી મેલડી માની થાય દીવડા જગમગ જગમગ થાય કે દીવડા જગમગ જગમગ થાય કે દાદા હું તો લાવી શ્રીફળની જોડ દાદા હું તો લાવી શ્રીફળની જોડ કે આરતી ભૈરવનાથ દાદાની થાય આરતી ભૈરવનાથ દાદાની થાય દીવડા જગમગ જગમગ થાય કે દીવડા જગમગ જગમગ થાય કે દીવડા જગમગ જગમગ ચામુંડા માતા કી જય અલૌકિક શક્તિ ની જય આપને માત પિતા સદગુરુદેવ કી જય ઓમ ધૂપ જાગૃત વિદ્યા દેવ દોનો શ્રી જાવિન મહાકાલમ ભૈરવાયનમ કાશી કોતવાલે ઉજ્જૈન કે રાજા શ્રી કાલ ભૈરવ મહારાજે સુપ્રભાતે સૂર્ય પોતિ વંદને ધૂપ જાગૃત વિદ્યા દેવ દોનો શ્રી જાવિન આકાશમ પાતાળમ મૃત્યુ લોકમ સર્વ દેવ દેવતા દેવ મહાજી દેવતા જતિ સમાસતિ મહાપુરુષ શ્રી સુપ્રભાતે આરતી પૂજા દેવમ દેવમ સમર્પ્યામિ નમઃ આત્મ કલ્યાણમ સમર્પ્યામિ નમઃ મહાનુભાવોને માત્ર વિનંતી કે મંચ પર વિરાજમાન મંચ પર વિરાજમાન ગુરુ ચરણોમાં વંદન સર્વે સંતોને પુનઃવંદન મંચ પર વિરાજમાન અન્ય સૌ મહાનુભાવો અને આ પવિત્ર કાર્યમાં જોડાયેલા આપ સૌ વિસ્તારના આગેવાનો કાર્યકર્તાઓ
મિત્રો ખાસ કરીને સરપંચ શ્રી જે આ જમીનના દાતા છે એમને લાખ લાખ વંદનો કરું છું. જૂની કહેવત છે કે જન નહીં જન તો ભક્ત જન, કા દાતા કા સૂર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશ દૂર. આ ત્રણ જણાને તું જન્મ આપજે આપવો હોય તો, નહીં તો તું વાંજણી રહીશ તો કઈ નુકસાન નથી. એવા દાતા ને જન્મ આપનાર એમના માતા પિતાને પણ વંદન કરું છું કે આવી મોંઘવારીમાં આવા સમયમાં જમીનનો ટુકડો જે મોતને લાવે છે ઢુકડો, એના ભાગમાં એની લડાઈમાં કોર્ટોમાં હજારો કેસો પડ્યા છે અને એવા સમયે આવી પવિત્ર જગ્યા ઉપર આ જમીન દાન પેટે આશ્રમને ધર્મશાળાને પદયાત્રીઓ માટે વિશ્રાંતિ સ્થળ માટે આ મળે છે બહુ મોટી વાત છે. એમને પણ હું લાખ લાખ વંદન આપું કરું છું અને છેલ્લે એટલું જ કહીશ કે આ એક પવિત્ર ધામ બની રહ્યું છે. આપણા સૌની ફરજ છે ફૂલ લઈને ફૂલની પાંખડી તરીકે આપણે એમને મદદરૂપ થવું જોઈએ. અને અહીંયા જે લોકો આશરો લેશે એ તો પવિત્ર માણસો જ આ નર્મદાના પરિક્રમામાં નીકળે, સૌની શક્તિ નથી. આવા લોકો અહીંયા વિશ્રાંતિ વિશ્રાંત મેળવવાના છે. વિશેષ ન કહેતા મારું જે સન્માન કર્યું એ બદલ સંસ્થાનો, ગુજરાતી બાપુનો અને અન્ય મહંતોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. હલો, એક થોડા સા થોડો એક ઓમકારનો આકાર લઈ લઈ, કેમ કે સારું કાર્ય જાય છે એટલે ઓમ ઉપાડવો જરૂરી છે. જેટલાથી ઉપડે એટલા ઉપાડજો. મારું એક જ સપનું હતું, મારે વધારે કાંઈ કેવું નથી. સામે હું નાવા આવતો એવું થતું કે મા ભગવતી નર્મદાના કિનારે એક આશ્રમ બનાવું, પરિક્રમાવાસીઓની સેવા કરું. આ સપનું મા ભગવતી આજ મારું પૂરું કર્યું છે અને એમાં ખૂબ ખૂબ ઉપકાર હું વિક્રમભાઈનો માનું છું. અને જે મારા સેવા મંડળ છે, કનુભાઈ, પાઠકભાઈ, ભરતભાઈ, અશોક ગુપ્તા, આ બધા વડીલો છે, હરસભાઈ, એટલે બધાનો ખૂબ ખૂબ આભાર કરીને હું અહીંયા મૂકું છું, કેમ કે ટાઈમ નથી, આપણા કને વરસાદ છે. બોલીએ શ્રી કાલ ભૈરવ મહારાજ કી જય. હવે આપણા મુખ્ય મહેમાન મા ભગવતીની નર્મદા માની કૃપાથી એક નાનપણમાંથી મા ભગવતીની સેવા કરતો હતો અને એક સપનું જોવેલું કે નર્મદા કિનારે એક આશ્રમ બનાવી અને અન્ન ક્ષેત્ર ચાલુ કરું ને પરિક્રમાવાસીઓને હું ત્યાં આશરો આપું અને અન્ન અને જલ આ બે વસ્તુથી ઉત્પાદન થાય એવી મારી ઈચ્છાથી મા ભગવતીની દયાથી વિક્રમભાઈ સરપંચના દ્વારા આ જમીન મને 2 એકર દાનમાં આપેલી છે અને આ જગ્યાએ ગરુડેશ્વરની સામે વરાસલા ગામમાં મા ભગવતી ચામુંડા અલૌકિક મેલડી અને કાલ ભૈરવ અને શિવજીનું 5 મંદિર બનશે, 20-25 રૂમ બનશે, અન્ન ક્ષેત્ર બનશે, યજ્ઞશાળા બનશે, માણસોને રહેવા માટે ઉતારાઓ, જમવા માટેની સગવડ અને રહેવા માટે પણ આપણે ઉમત કરીશું. અને મા ભગવતીની દયાથી સરપંચ સાહેબે આ 2 એકર જમીન મને દાનમાં આપી છે અને એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને સર્વને મારી નમ્ર વિનંતી છે કે આશ્રમમાં તમારી યથાશક્તિ જે પણ સહયોગ મળે એ આપો. હું એમ કહેતો નથી કે તમે દાન આપો, પણ સહકાર આપશો તો એ દાન બરોબર થઈ જશે. હું તમારી સાથે છું. મા ભગવતીની દયાથી આપણે બધા ભેગા મળી હરી મળીને આશ્રમ બનાવવાનો છે. જય માતાજી. મેં ડૉક્ટર ગણી રાજેન્દ્ર વિજયજી મહારાજ, જૈન સંત, આદિવાસી ક્ષેત્ર મેં અપના વિકાસ કે કાર્યો મેં ઉનકે એજ્યુકેશન કે લીએ, ઉનકે હેલ્થ કે લીએ ઓર રોજગારી કે લીએ બહોત સારે કાર્યક્રમ મેરે સાથ સંપર્ક મેં ચલ રહે હૈ. યહાં પર હમારે ગુજરાતી બાબા કે દ્વારા નર્મદા કે પાવન નદી તટ કે ઉપર જો હૈ ઉન્હોને બતાયા કે જૈસે જલ ઓર અન્ન યે સેવા કરના મહાપુણ્ય કા ભાગ બતાયા ગયા હૈ ઓર વૈસે હમારે
भारतीय संस्कृति और सभ्यता में अन्नदान और जल का दान ये महत्वपूर्ण हमारे मोक्षदायिनी फल की प्राप्ति के लिए और साधना के लिए और गृहस्थियों के लिए मोह त्याग के लिए जो है अन्न का दान किया जाता है। और जल तो पृथ्वी के अंदर है ही, लेकिन अपने पुरुषार्थ और परिश्रम से यहाँ पर जो दान किया गया वो अनंत पुण्य की प्राप्ति करती। पता नहीं कौन से जीव में नर के रूप में नारायण यहाँ पर आकर के भोजन का प्राप्ति कर लें और आहार की प्राप्ति करके अपना जीवन कल्याण करें, क्योंकि यहाँ पर बहुत सारे संतों की परिक्रमा यहाँ होती है और ऐसी जगह पर इस तरह का एक संपूर्ण व्यवस्था बनना अपने आप में एक अद्भुत कार्य है। तो गुजराती बाबा जी को मैं बहुत बहुत धन्यवाद और शुभकामनाएं देता हूँ कि उन्होंने इस तरह का जो यज्ञ प्रारंभ किया है उस यज्ञ में सभी भक्त लोग अपने कहते फूल नहीं तो फूल की पाखड़ी ऐसे अपना सब कुछ योगदान दें, क्योंकि यहाँ पर हमारे जो विक्रम भाई तड़वी जो आदिवासी है और सरपंच है उन्होंने यहाँ 2 एकड़ जमीन दान दिए, वो एक अपने आप में जो भगीरथी महान कार्य है। और ऐसे विक्रम भाई को भी बहुत बहुत आभार व्यक्त करता हूँ। और यहाँ पे बहुत सारे राजनीतिज्ञ लोग भी सभी आए हुए हैं, हमारे सोलंकी साहब, वर्मा साहब और अन्य संत भी यहाँ पर सभी उपस्थित हुए हैं। और इस तरह से उनकी इच्छा तो थी बहुत बड़ा कार्य करने की, लेकिन अभी कोरोना काल चल रहा है और उस कोरोना काल के दरमियान जो है इस तरह के उनको सहज वृत्ति में कहते सहज मिला सो दूध बराबर, मांग लिया सो पानी, खींच लिया सो खून बराबर, ये संतों की वाणी। तो इस तरह से महाराज जी का जो स्वरूप है वो सहज योग के साथ में है। तो इन्हीं के साथ में उनको गुजराती बाबा को खूब खूब शुभकामना देता हूँ और विनोद बाजी को भी इस कार्य के लिए, और उनका नेतृत्व बहुत अच्छा है उसके लिए मैं खूब खूब धन्यवाद देता हूँ। ये प्रोग्राम कहाँ पर हुआ है? यह प्रोग्राम जो है नर्मदा के तट पर वासिला गाँव है, गरुड़ेश्वर स्थित तालुका में हुआ है। क्या नाम है आपका? मेरा नाम डॉक्टर गणी राजेंद्र विजय जैन संत। मैं पंकज सिंह सोलंकी। गुजरात के पनौते पुत्र और इस देश के जाने माने संत गुजराती बाबा की ओर से आज नर्मदा के तट पर एक शुभ कार्य शुरू किया है। उन्होंने पहली बार नर्मदा के तट पर नर्मदा यात्रियों के लिए, नर्मदा परिक्रमा करने वाले लोगों के लिए एक आश्रम बनाने जा रहे हैं गुरुजी। वह बहुत बड़ा एक आश्रम है यहाँ पर बनने वाला है, 5 मंदिर बनने वाले हैं, धर्मशाला बनने वाली है और अन्नकूट चालू रहने वाला है 24 घंटे। यहाँ पर पूरा बहुत ही लंबा आयोजन है गुरुजी का। यहाँ के जो सरपंच है उन्होंने अपनी जमीन 2 एकड़ जमीन यहाँ पर दान में दी हुई है और गुजरात नर्मदा किनारे इस तरह का पहला आश्रम गुरुजी करने जा रहे हैं। ऐसे देश में और पूरे गुजरात में बहुत ही प्रख्यात है, लेकिन यहाँ पर उन्होंने जगह पसंद की है नर्मदा किनारे। तो जैसे नर्मदा का किनारा बहुत लोगों के लिए, गंगा का किनारा बहुत लोगों के लिए मशहूर है, इसी तरह ये नर्मदा का किनारा भी आने वाले वर्षों में बहुत ही प्रख्यात होने वाला है इनके कार्य की वजह से। बहुत बहुत शुक्रिया, धन्यवाद। रोलिंग। नमस्कार मित्रों, गुजरात न्यूज। आज नर्मदा नदी ना किनारे ज्या गरुड़ेश्वर गाम से, तो ये गाम पासे नर्मदा नदी ना किनारे आज एक महोत्सव है ज्या एक आश्रम तैयार थवा जई रह्यो छे। तो ये आश्रम बाबते आज एक भूमिपूजन नो कार्यक्रम छे। ये आश्रम नी जे जमीन छे एमना दाताश्री विक्रम भाई अपनी साथे जे आपणे विक्रम भाई ने पूछीशुं आ जमीन केटला एकर छे अने सेना माटे एमणे दान करी छे। विक्रम भाई नमस्कार, आपनो आपणो गुजरात न्यूजमां आपे जे जमीन आपी छे ये जमीन શું કારણોસર હતી, તમને એવું શું થયું કે તમે 2 એકર જમીન દાન આપી? મહારાજને મહિરા અમે અને પછી લાગ્યો અમને કે આ સેવામાં કાલ દેવા દાદાનું મંદિર બનવાનું છે અને અન્ન ક્ષેત્ર ખોલવાનું છે, તો મહારાજને આ જમીન દાનમાં આપી। આ કેટલા એકર જમીન છે? 2.5 એકર જમીન છે। 2.5 એકર જમીન આજે સમય છે, કોરોના કાળ છે, એ કોરોના કાળમાં 2 એકર જમીન એમણે આપી છે। આપણી જોડે અહીંયાના ગુરુ મહારાજ છે, ગુરુ મહારાજ પણ આપણી સાથે હાજર છે, આપણે એમને પૂછીશું। મહારાજજી જેમણે જમીન આપી છે, જે દાન કરી છે, તો શું કહેશો તમે એમના વિશે? કહેવાના તો મારા કને એમના માટે શબ્દ નથી, કેમ કે આજ માણસ 500 રૂપિયા માટે લડે છે, તો આ 1 કરોડ રૂપિયાની જમીન મને દાનમાં આપી દીધી છે, હું તો પૂરી જિંદગી એનો ઉત્કાલમાં નહીં। અને અહીંયા લાખો માણસ ભોજન કરશે, અહીંયા વિશ્રામ કરશે, આ મેઇન જગ્યા છે, પરિક્રમા નર્મદા પરિક્રમાની જગ્યા છે,
નર્મદા પરિક્રમામાં જે માણસો બાર બહારથી ચાલીને આવે છે એમના માટે મેં આ ક્ષેત્ર રહેવા માટેની સુવિધા, યજ્ઞ માટેની સુવિધા અહીંયા ચાલુ કરવાની છે ટૂંક સમયની અંદર. આજ મા ભગવતી નર્મદાની કૃપાથી અમે ખાતમુહૂર્ત કર્યું છે અને અમારે સચિન સાહેબ પણ વધાર્યા છે અને સરપંચનો તો પણ હું ખૂબ ખૂબ દૂરથી ઉપકાર માનું છું કે મા ભગવતીના ચરણોમાં મને એના ગોદમાં મને બેસાડી દીધો. કેમ કે હું વર્ષોથી સપના જોઈ રહ્યો હતો કે નર્મદા કિનારે અમને જગ્યા મળે. અમે બહુ ગોત્યું પણ આ મા ભગવતીની દયાથી સરપંચ સાહેબે અમને જમીન દાનમાં આપી દીધી છે. હવે 5 થી 10 દિવસની અંદર આ નવેસર કાર્ય ચાલુ કર્યું છે. મારી સાથે આયોજક વિજયભાઈ સોલંકી છે, જેમણે આયોજન કર્યું છે. વિજયભાઈ સોલંકી સાથે પણ હું વાત કરીશ. વિજયભાઈ, આજે આયોજન કર્યું છે એમાં શું કહેશો સર? આ ગુજરાતી બાબાએ આયોજન કર્યું છે એમના ઉપર મહાકાલેશ્વર કાલ ભૈરવ દાદાના આશીર્વાદ છે અને એમનું જે સપનું છે કે નર્મદાની ગોદમાં અને નર્મદા પરિક્રમા માટે આખા વર્લ્ડ અને આખા ભારતમાંથી દેશ ને વિદેશમાંથી પરિક્રમા માટે જે શ્રદ્ધાળુઓ આવે છે, કરોડો રૂપિયાની મિલકત એમની પોતાની એમના ઘર બહાર છોડી અને આવા અંતરિયાળ ગામોમાં પરિક્રમા કરે છે, એમના માટે આજે વિક્રમભાઈ સરપંચ સાહેબે અહીંયા 1.25 એકર જેટલી જમીન આપી છે અને ગુજરાતી બાબા એમને આ ભેટ સ્વીકારી છે અને મોટું સ્ટ્રક્ચર બની રહ્યું છે તેમને ખાવા પીવાની પરિક્રમાવાસીઓને લાભાર્થીઓને રહેવા માટેની સુવિધાઓ કરી છે અને ખોબલે ને ખોબલે જે પણ આ ન્યૂઝ દેખે એ ખોબલે ને ખોબલે દાન આપે એવી સર્વેને નમ્ર વિનંતી છે. કાલ ભૈરવ સેવા ટ્રસ્ટ તરફથી અમે તમને વિનંતી કરીએ છીએ તો આમાં ખોબલે ને ખોબલે દાન કરી અને વહેલી તકે આ ટ્રક્ચર ઊભું થાય એવી નમ્ર વિનંતી. હું વિનોદ સોલંકી. મારી સાથે એમના બેન પણ છે, આપણે એમને પણ પૂછીશું, એમની સાથે બી વાત કરીશું. શું કહેશો એમના પ્રસંગ વિશે? આજના પ્રસંગ વિશે, જે કરોડોની જમીન અને મારા ભાઈએ સાધુ સંતને અહીંયા રહેવા માટે અને સેવા કરવા માટે જે જમીન આપી છે તો મારો ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સરપંચ શ્રી વિક્રમભાઈ મારો ભાઈ થાય છે અને મા નર્મદાના સાનિધ્યમાં જ્યારે બાબા સેવા કરશે ત્યારે અમારા જે શ્રદ્ધાળુ લોકો છે, આદિવાસીઓ ખૂબ શ્રદ્ધાવાળા હોય છે. અમે સીતારામમાં માનીએ છીએ, અમારા ગુરુ છે ગુરુ વિશ્વનાથ. પરંતુ બાબાએ કાલ ભૈરવ દાદાની જ્યારે વાત કરી કે મંદિર બનાવવાની, ત્યારે એમને શ્રદ્ધા થઈ કે નહીં આપવી જોઈએ જમીન. ત્યારે વિક્રમભાઈએ એમને જમીન આપવાનું નક્કી કર્યું છે. અહીંયા સરસ મંદિર બને, બધા જ પરિક્રમાવાસી કોઈ પણ ગરીબ વ્યક્તિ આવે અને ભોજન લે, વિશ્રામ મળે, ખૂબ પુણ્યનું કામ છે. ત્યારે ખરેખર આભાર માનું છું એમનો, વિક્રમભાઈનો, કે એમણે સારું કાર્ય કર્યું. व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.